નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રતિક માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે, વર્તમાન યોગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે શ્રેષ્ઠ કાર્યો. જ્યારે તમે સામાન્ય કક્ષાના કાર્યો કરો છો ત્યાં તમે તમારા માલિકને છેતરો છો, સાથે સાથે તમારી પોતાની જાતને પણ છેતરો છો. નેમ કોટીનું કાર્ય કરવાથી તમને પોતાને જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન તમારા માલિકને થતું નથી. માલિકને તો કદાચ થોડું નુકસાન થશે, પરંતુ અધૂરા મનથી કે મન વગર કરેલું નિમ કોટીનું કાર્ય તમને એકદમ નીચલા સ્તરે લાવી મૂકશે. આળસ તમારા પર સવાર થઈ જશે અને પછી તમને એવા સામાન્ય કાર્યો કરવાને જ ટેવ પડી જશે જેમાં વધારે ધ્યાન શ્રમ અને પ્રયત્નની જરૂર પડે છે. એવા શ્રેષ્ઠ કાર્યો કરવામાં તમારું મન તૈયાર નહીં થાય, તમારો આત્મવિશ્વાસ ધીરે ધીરે નષ્ટ થતો જશે અને એક દિવસ એવો આવશે કે તમે સાવ સામાન્ય કાર્ય સિવાય બીજું કાંઈ નહીં કરી શકો. તમે જે કોઈ કાર્ય કરો, ભલે પછી તે ઘરનું કામ હોય, દુકાન, ઓફિસ કે સેવા ક્ષેત્રનું કાર્ય હોય, એમ છતાં તમે તમારું કામ મન વગર કે અધૂરા મનથી ના કરો. પૂરા મનોયોગથી જો કાર્ય કરશો તો તમારી કુશળતા તથા મૌલિકતાની સર્વત્ર પ્રશંસા થશે, તમારો પોતાનો અંતરાત્મા પણ તેનાથી સંતુષ્ટ થશે. શ્રેષ્ઠતા તથા ઉચ્ચતાના વિકાસ માટે કોઈની પાસે યાચના કરવી પડતી નથી. જે માણસ પોતાના કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરે છે તેને લોકો પોતાનો નેતા માની પૂજે છે. અખંડ જ્યોતિ, માર્ચ 1956, પેજ નંબર 84. અખંડ જય જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.